નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 લેવાયેલ ધોરણ 12 અને તેની સાથે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટ 2024 પરિણામ આજરોજ ઓનલાઈન જાહેર થયું છે, જેમાં નવસારી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 94.34% પરિણામ અને વિજ્ઞાન પ્રવાહનું 85.76% પરિણામ આવ્યું છે, જેમાં નવસારીની એબી સ્કૂલનો વિદ્યાર્થી સમગ્ર જિલ્લામાં A1 ગ્રેડ મેળવી ગૌરવ અપાવ્યું છે. તો જિલ્લામાં કુલ 62 A1 ગ્રેડના વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ 41 વિદ્યાર્થીઓ એબી સ્કૂલના રહ્યા હતા. આમ આજે જિલ્લામાં એક નવો ઇતિહાસ એબી સ્કૂલે રચ્યો છે. શાળાના ટ્રસ્ટી કલ્પેશભાઈ દલસાણીયા શું કહી રહ્યા છે, આવો જાણીએ. બધા જ વિદ્યાર્થીઓ જેમને આ બોર્ડ એક્ઝામમાં જોડંત સફળતા મેળવી, એમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આ બધા જ વિદ્યાર્થીઓને જ્યારે અભ્યાસક્રમ ચાલુ હોય ત્યારે કેરિયર અંગેનું માર્ગદર્શન અને બધું જ શિક્ષકો દ્વારા, મેનેજમેન્ટ દ્વારા એવા સેમિનાર કરીને અપાયેલું જ છે. અને અમને વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓ પોતાના મહેનત, પ્રમાણિકતા અને એ બધા જ ગુણોને લઈને પોતાની કારકિર્દીમાં ખૂબ જ આગળ વધશે તેવી શુભેચ્છાઓ. અને ભવિષ્યમાં ક્યારેય પણ એ કારકિર્દીના નિર્ણય લેવા અંગેની કોઈ પણ મૂંઝવણ હોય તો એ શાળા પરિવારનો સંપર્ક કરે. શિક્ષકો બધા જ એમને જેટલી પણ શક્ય રીતો હશે બધી જ રીતે એમને મદદ કરશે. અને અમારી એ શુભેચ્છા છે કે આ જ બધા વિદ્યાર્થી મિત્રો 5 કે 10 વર્ષ પછી જ્યારે આપણા દેશ માટે કંઈક કન્ટ્રીબ્યુશન આપતા હોય તો ત્યારે એ પોતાનું આ મહેનત, પ્રમાણિકતા અને એ જે એથિક્સ જેને આ સ્કૂલ જીવનમાંથી શીખેલા છે એને સદાય જાળવી રાખશે અને દેશની પ્રગતિમાં એ યોગદાન આપશે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી, જેમાંથી આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં નવસારી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 94.34% પરિણામ આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 85.76% પરિણામ આવ્યું છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં 62 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં અને 364 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા હતા. A1 ગ્રેડમાં આવેલા 62 વિદ્યાર્થીઓ પૈકી 41 વિદ્યાર્થીઓ નવસારીની એબી સ્કૂલના હતા, જ્યારે A2 ગ્રેડમાં આવેલા 364 વિદ્યાર્થીઓ પૈકી 185 વિદ્યાર્થીઓ એબી સ્કૂલના છે. ત્યારે એબી સ્કૂલનું પરિણામ ઐતિહાસિક રહ્યું હતું. આ સિવાય એબી સ્કૂલનો વિદ્યાર્થી તંડેલ ધ્રુવિશ કુમાર 500 માંથી 483 ગુણ સાથે નવસારી જિલ્લામાં પ્રથમ રહ્યો હતો. ત્યારે નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર તંડેલ ધ્રુવિશ કુમાર શું જણાવી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. મેં એવી સ્કૂલમાં ભણું છું અને મારા 96.6% આવ્યા છે. એવી સ્કૂલે અમને ફૂલ સપોર્ટ આપ્યો છે. એવી સ્કૂલનું ટીચિંગ સૌથી સારું છે. અને મારે કહેવું હતું કે એબી સ્કૂલમાં જે રીતે એ લોકોનું પ્લાનિંગ છે લેક્ચર્સનું, તે એકદમ સાયકલ ટેસ્ટ અને ફૂલ ટેસ્ટથી અમને અમારી મિસ્ટેક્સ જે હોય તે ખબર પડે છે અને અમે વીક પોઈન્ટ્સ પર કામ કરી શકીએ છીએ. મારે એટલું કહેવું છે કે જે પણ એવી સ્કૂલમાં ભણે છે એ લોકોએ ટીચર્સ પર ફૂલ ટ્રસ્ટ રાખવો અને એ લોકો જે કહે છે એમની ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવું. અને જે હમણાં હાલમાં ભણી રહ્યા છે, 12th છે એ લોકોને મારે કહેવું કે તમે જ્યાર સુધી મહેનત નહીં કરશો ત્યાર સુધી અંદરથી એવું થવું જોઈએ કે તમારે મહેનત કરવી જોઈએ. અને બીજું કે જે ટીચર્સ લોકો કહે છે એને ફોલો કરવું જોઈએ. તમારે પેરેન્ટ્સથી મોટિવેશન લેવું જોઈએ કે પેરેન્ટ્સ આટલી મહેનત કરતા છે તો તમારે કંઈ કરવું જોઈએ. અને લાસ્ટમાં કે તમે જે વાંચો છો એનું રિવિઝન તમે ટાઈમ ટુ ટાઈમ કરો તો તમને સારું પડે. અને એના રિવિઝન કરવા માટે જ અમને છે ને તે એબી સ્કૂલમાં લાસ્ટ 2 લેક્ચર્સ રીડિંગને આપે અને ડાઉટ સોલ્વિંગ માટે એ લોકો ખૂબ જ હેલ્પ કરે છે અમને. મારે આગળ CSE બ્રાન્ચ ચૂઝ કરવી છે અને AI એન્જિનિયર્સનું વિચારું છું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પણ નવસારી એબી સ્કૂલ અવ્વલ રહી છે. ત્યારે આ સિવાય ગુજકેટની પરીક્ષામાં પણ નવસારી એબી સ્કૂલના વિદ્યાર્થીઓ 120 માંથી 120 ગુણ મેળવી ગુજરાતમાં એબી સ્કૂલનું નામ ગુંજતું કર્યું છે. નવસારી જિલ્લામાં A2 ગ્રેડ મેળવનાર 364 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 185 વિદ્યાર્થીઓ એબી સ્કૂલના છે. નવસારી જિલ્લામાં એબી સ્કૂલે દર વર્ષની જેમ પોતાનો દબદબો જાળવી રાખેલ છે. આ સાથે બોર્ડ દ્વારા લેવાયેલ ગુજકેટની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ નવસારી જિલ્લામાં કોરટ ક્રિષા
120 ગુણમાંથી 120 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા સાથે રાજ્યમાં પણ નવસારીનું નામ રોશન કર્યું છે. ત્યારે ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 ગુણ મેળવનાર વિદ્યાર્થીની કોરટ ક્રિષા શું જણાવી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. ત્યારે બી સ્કૂલમાંથી મેં 12 સાયન્સની પરીક્ષા આપી છે, જેમાં મારું પીસીબીમાં ટોટલ થઈને 94.6% થાય છે અને ગુજસેટમાં મારા 120માંથી 120 ફૂલ માર્ક્સ આવ્યા છે. અને હું આગળ એગ્રીકલ્ચરનું કરીને જીપીએસસીની એક્ઝામ એ રીતે આપીને સારા એવા ઓફિસર બનવા માગું છું, ગવર્મેન્ટ ઓફિસર, જેથી એક રીતે આપણે એમ કહીએ કે અત્યારે એમ જોઈએ તો કે ઓફિસર્સ જે છે ગવર્મેન્ટ ઓફિસે ઘણાના માઇન્ડમાં એવું હોય કે કામ નથી થતું આમ વગેરે વગેરે, એટલે હું એવી રીતે એક સારી ઓફિસર બનીને દેશના માટે કે રાજ્ય માટે કે મારા પોતાના જિલ્લા માટે કંઈક સારા કામો કરવા માગું છું, જેથી પ્રજાને કે આપણે એમ કહીએ કે જનતાને કંઈક સારો ફાયદો થાય એ રીતે. અને હું એબી સ્કૂલમાંથી મેં 12મા ધોરણ 12ની પરીક્ષા આપી હતી. એમ તો નોર્મલી ઘણા પરીક્ષા સ્કૂલના જે રૂટીન લાઈફ હોય કે સવારના 8થી સાંજના 4:30 સુધી, એના પછી સાંજે ઘરે આવીને 4:30થી 5 કલાક જેવું રીડિંગથી વર્ક થતું હોય છે. અને ઘણીવાર કે આપણે નોર્મ રવિવારે કેવી રીતે બધું અમુક બહાર જવાનું હોય કે છેલ્લા 1.5 વર્ષથી મારું બધું બંધ હતું કે મેરેજ છે કોઈના રિલેટિવમાં તો બસ નહીં કે બસ અત્યારે માત્ર કોઈ એક જ ફોકસ કરવાનું કે બસ માત્ર બોર્ડ કે ગુડ છે કે કોઈ પરીક્ષામાં બસે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. સાથે જ ગુજકેટમાં 100થી વધુ માર્ક્સ મેળવનાર 78 વિદ્યાર્થીઓ છે. આ સાથે ગુજકેટ અને બોર્ડ પરીક્ષામાં ટોપ 10 એબી સ્કૂલના 15થી 20 વિદ્યાર્થીઓએ નવસારી જિલ્લામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત તારીખ 25/4/2024 રોજ જાહેર થયેલ નીટ, આઈઆઈટી અને ગુજરાત એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે લેવાતી જીમેઇનની પરીક્ષાના પરિણામમાં એબી સ્કૂલના 130 વિદ્યાર્થીઓ જી એડવાન્સ માટે ક્વોલિફાઈડ થયા છે, જેમાં રાઠોડ ધ્રુવ 99.65 PR, પટેલની 99.18 PR અને ઉગ્રેચા નીરજ 99.10 PR મેળવી જિલ્લામાં મોખરે રહી એબી સ્કૂલનું ગૌરવ વધારવા સાથે નવસારીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે નીમભાઈ વિદ્યાર્થીના પિતા દિનેશભાઈ પટેલ શું જણાવી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. વધારે શિક્ષિત કર્યું એટલે કારણ કે આખો દિવસ ઉલટી ગયા પછી બી 4 કલાક લગાતાર સાંજે રીડિંગ કરે અને સવારે બી સવારે 1 કલાક રીડિંગ કરે પછી સ્કૂલ આવે અને ત્યાં સુધી બોર્ડ લીધેલો હતું. પછી તો જીની એક્ઝામ હતી, એ વર્ષમાં અહીંયા 99.80 PR આવ્યો અને એ બી સ્કૂલમાં બી પહેલો એડવાન્સની પરીક્ષા હવે આપણને જે કરે છે એટલે કદાચ હું એને કોમ્પ્યુટર સાયન્સમાં આગળ મોકલાવું. મારો ત્યાં બધો એડવાન્સનું સારા જે કાઢે તો હું આઈઆઈટી ગાંધીનગર કરાવી શકું. બીજું ઉપરાંત છે બેચલર એ કંઈ નથી, આગળ માસ્ટર વિદેશમાં જવાની. ધ્રુવીશકુમાર સાથે જ શાળાના ટ્રસ્ટી અંકુરભાઈ બોડા શું જણાવી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. નમસ્કાર. 2024 વિજ્ઞાન પ્રવાહની જે પરીક્ષા લેવાયેલી હતી એમનું પરિણામ આજરોજ જાહેર થયેલું છે. એ આજરોજના પરિણામની અંદર સ્કૂલનું પરિણામ ખૂબ જ હિસ્ટોરિકલ અને ખૂબ સારા લેવલથી આવેલું છે. અત્યાર સુધીના એબી સ્કૂલના જેટલા પરિણામ હતા એમાંથી રેકોર્ડ બ્રેક પરિણામ આવેલું છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો 62 જેવા એવન ગ્રેડ નવસારી જિલ્લાના આવેલા છે, તેમાંથી એબી સ્કૂલના જ 41 એવન ગ્રેડ બાળકો લાવેલા છે. આ સાથે એ ટુ ગ્રેડના પણ બહુ બધા નંબર્સ બાળકોના આવેલા છે. ગુજકેટની અંદર ખાસ કરીને વાત કરીએ તો 100 માર્ક્સ એટલે જે 120માંથી લાવવા
120માંથી 100 ઉપર માર્ક્સ મેળવેલા 78 જેવા વિદ્યાર્થીઓ છે, એમાંથી એક દીકરી જે છે તેના 120માંથી 120 માર્ક્સ આવેલા છે. આ એક પરિણામની નાની ઝાંખી હતી, પણ જેટલા બી વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવેલું છે એ બધા જ વિદ્યાર્થીઓને એ બી સ્કૂલ ફેમિલી વતી, એ બી સ્કૂલ સ્ટાફ વતી, બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને હંમેશા અમને એમનો સહકાર મળેલો છે અને સહકાર મળતો રહેશે તેવી અપેક્ષાઓ પણ અમારી એ બી સ્કૂલ વતી જોડાયેલી છે. અને આ જે રિઝલ્ટ આવેલું છે એ રિઝલ્ટમાં જો ખાસ કરીને વાત કરીએ તો એ બી સ્કૂલની એક જે સિસ્ટમ છે અને એનું કોન્સેપ્ટ બેઝ બાળકોને ટીચિંગ કરાવવાની જે પેટર્ન છે એ ખૂબ ફેવરેબલ સિચ્યુએશનમાં હોય છે. અને એમાં ખાસ કરીને વાત કરીએ તો આખા વર્ષનો પ્લાનિંગ બાળકોનો તૈયાર હોય છે, જેમના ઉપર બાળકોએ કેવી રીતે દર મહિને કેવી રીતે આગળ વધવાનું હોય છે, ટર્મિનલ એક્ઝામ કેવી રીતે આપવાની હોય છે, રેગ્યુલર કોન્સેપ્ટ બેઝ ઉપર, કોમ્પિટિટિવ બેઝ ઉપર એમની રેગ્યુલર વીકલી એક્ઝામો લેવાતી હોય છે, એનું રેગ્યુલર ફોલોઅપ લેવાતું હોય છે. જ્યાં જરૂરિયાત લાગે છે ત્યાં પેરેન્ટ્સને કોલ કરીને બોલાવીએ છીએ અને પેરેન્ટ્સનો પૂરેપૂરો સપોર્ટ મળે છે. આ પેરેન્ટ્સનો, વિદ્યાર્થીઓ અને ટીચર્સની ટીમનો, ખાસ કરીને આ જે ટ્રાયેંગલ છે એ ખૂબ સારા લેવલથી થતો હોય છે, જેનું મેનેજમેન્ટનું કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન હોય છે. અને બીજી જો તમને વાત કરું તો મેનેજમેન્ટ તરીકે, એઝ એ ટ્રસ્ટી તરીકે હું વાત કરું છું, પણ અમે ટ્રસ્ટી સેકન્ડ નંબર ઉપર છીએ અને બાળકો સાથે, વિદ્યાર્થીઓ સાથે શિક્ષક તરીકે જોડાયેલા હોય છીએ. એટલે એમના જે પણ નાના મોટા પ્રશ્ન હોય છે, અભ્યાસ સંબંધિત હોય છે કે બીજા કોઈ પ્રશ્ન હોય છે, એના ઉપર અમે ખૂબ સારા લેવલથી બાળકોને ફોકસ કરાવી અને રિઝલ્ટ ઉપર કામ કરતા રહીએ છીએ. અને એ જ રિઝલ્ટ અત્યારે આપણે ફ્રૂટફુલ રિઝલ્ટ છેલ્લા 10 વર્ષ ત્યાં કન્ટિન્યુ મળે છે. અને એ 10 વર્ષમાં જે મળેલું રિઝલ્ટ છે અને આ વર્ષે મળેલું રિઝલ્ટ છે એ એકદમ ઐતિહાસિક રિઝલ્ટ છે, જે રિઝલ્ટ માટે પેરેન્ટ્સનો, વાલીઓનો ખૂબ સતત સપોર્ટ મળતો રહેલો છે. એના માટે મેનેજમેન્ટ વતી હું ખૂબ જ અભિનંદન પાઠવું છું. અને કોમ્પિટિટિવની અંદર ખાસ કરીને વાત કરીએ કે જેમની અંદર બાળકોએ ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેડિકલ લાઇનમાં જવાનું હોય, એમાં નીટ અને જેઈની જે એક્ઝામ આવતી હોય, તેમનું પણ એકદમ પ્લાનિંગ સાથે માઇક્રો લેવલમાં એનસીઆરટીના લાઇન ટુ લાઇન કન્સેપ્ચ્યુઅલ પાર્ટમાં ટીચર્સો કન્ટિન્યુ બાળકોને સપોર્ટ આપતા હોય છે અને એ ટીચર્સની ટીમ સાથે કન્ટિન્યુઅસ મેનેજમેન્ટ જોડાયેલું હોય છે. અને આ બધી જ વસ્તુઓ સ્કૂલમાં થતી હોય છે, એ જ રિઝલ્ટ માટે, ખરેખર ખૂબ બાળકોના રિઝલ્ટ માટે ફાયદાકારક હોય છે. અને બધા બાળકો સારું રિઝલ્ટ લાવેલા છે. પેરેન્ટ્સને, વિદ્યાર્થીઓને, વાલીઓને, મેનેજમેન્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન અને મારી ટીચર્સ ટીમને ખાસ કરીને હાર્ટલી ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. આ ઉપરાંત એબી સ્કૂલ એ સામાન્ય પ્રવાહનું 100% રિઝલ્ટ મેળવ્યું છે, તેમજ 24 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે શાળાની એક વિદ્યાર્થીની શું જણાવી રહી છે, આવો સાંભળીએ. ટ્વેલ્થ સાયન્સની એક્ઝામમાં મેં 95.67% A1 ગ્રેડ સાથે પ્રાપ્ત કર્યો છે. અમે જ્યારે 12th બોર્ડની એક્ઝામ આપવા જઈએ છીએ ત્યારે સૌથી, એટલે અમે આ જે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તેમાં સૌથી વધારે ફાળો અમારા બધા જ ટીચર્સનો, ટ્રસ્ટીઓનો અને અમારા પેરેન્ટ્સનો રહ્યો છે. અમને સ્કૂલ તરફથી બધી જ પ્રકારની ગાઈડલાઇન આપવામાં આવતી હતી. 12th બોર્ડની એક્ઝામ જ્યારે સ્ટાર્ટ થવાની હતી ત્યારે પણ અમે છેલ્લે સુધી સ્કૂલમાં આવીને અમને બધી જ પ્રકારની મહેનત કરાવી હતી. જ્યારે અમે છેલ્લે સ્કૂલમાં પ્રેક્ટિસ માટેની એક્ઝામ આપતા હતા ત્યારે અમુક વાર MCQમાં અમે કોઈક વાર માર્ક્સ થોડા ડાઉન થતા હતા, તો તેમણે સ્પેશિયલી MCQ માટે પણ અમને બહુ બધી એક્ઝામની તૈયારી કરાવી હતી કે જેથી અમારા બોર્ડમાં MCQ માટે લોસ ન થાય. અમને બધા જ ડાઉટ પણ સોલ્વ કર્યા છે. અમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય સ્કૂલમાં નહીં અને ઘરે પણ જો કોઈ ડાઉટ આવે તો અમે તરત જ એમને વોટ્સએપ દ્વારા ક્વેરી સેન્ડ કરતા હતા, તો તેઓ તરત જ અમને ક્વેરીનો રિપ્લાય આપતા હતા કે જેથી અમારા બધા ડાઉટ સોલ્વ થઈ શકે. અત્યારે 12th બોર્ડની એક્ઝામ જ્યારે નજીક આવી હતી તો સ્કૂલમાં તો અમે 8 અવર્સ સ્ટડી કરતા જ હતા, સાથે સાથે ઘરે 6-7 કલાકની મહેનત થઈ શકે તે રીતનું પ્લાનિંગ કર્યું હતું. આગળ જઈને અમે બીટેક કરીને એન્જિનિયર બનવા માંગુ છું. આ ઉચ્ચ સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ સાથે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને શાળાના ટ્રસ્ટીઓ અંકુરભાઈ બોડા, રાકેશભાઈ કલાવિયા, કલ્પેશભાઈ દલસાણિયા અને શાળા પરિવાર હૃદયપૂર્વક અભિનંદન સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. ત્યારે શાળાના ટ્રસ્ટી રાકેશભાઈ કલાવિયા શું જણાવી રહ્યા છે, આવો જાણીએ. આજરોજ 12th સાયન્સનું અને કોમર્સનું રિઝલ્ટ આવેલું છે.
જેની થોડી ઇન્ફોર્મેશન તમને આપવા માગું છું. રાજ્યની અંદર ટોટલ 82.45 રિઝલ્ટ આવેલું છે ગુજરાત રાજ્યનું, જેમાં 111,414 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી, એમાંથી 91,625 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નવસારી જિલ્લાની અંદર ટોટલ 4,676 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી, જેમાંથી 4,010 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 85.76% રિઝલ્ટ આવેલું છે. એબી સ્કૂલની અંદર ટોટલ 494 વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી, જેમાંથી 449 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે એબી સ્કૂલનું ટોટલ 94.97 એટલે કે 95% જેવું રિઝલ્ટ આવેલું છે. આપણે એબી સ્કૂલની વાત કરીએ તો એબી સ્કૂલની અંદર ટોટલ 41 એવન ગ્રેડ આવેલા છે, જ્યારે નવસારી જિલ્લામાં 62 એવન ગ્રેડ આવેલા છે. નવસારી જિલ્લાના ટોટલ 4,676 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 62 એવન ગ્રેડ, જ્યારે એબી સ્કૂલના 894 વિદ્યાર્થીમાંથી 41 એવન ગ્રેડ આવેલા છે. એટલે એમ વિચારીએ તો આપણે એમ કહી શકાય કે એબી સ્કૂલ સિવાયની નવસારી જિલ્લાની તમામ સ્કૂલોના 3,782 વિદ્યાર્થીઓ મળીને 21 એવન ગ્રેડ, જ્યારે એબી સ્કૂલના 894 વિદ્યાર્થીમાંથી 41 એવન ગ્રેડ આવેલા છે. નવસારી જિલ્લામાં ટોટલ 364 વિદ્યાર્થીઓના એ ટુ ગ્રેડ આવેલા છે અને એબી સ્કૂલના 185 વિદ્યાર્થીના એવન ગ્રેડ આવેલા એ ટુ ગ્રેડ આવેલા છે. એટલે ટોટલ 66.13% વિદ્યાર્થીઓના નવસારી જિલ્લાના કુલ 66.13% વિદ્યાર્થીઓના એવન ગ્રેડ એબી સ્કૂલમાંથી આવેલા છે અને 50.82% વિદ્યાર્થીઓના એ ટુ ગ્રેડ એબી સ્કૂલમાંથી આવેલા છે. આપણી એબી સ્કૂલની કોરાટ ક્રિશા એ સ્ટુડન્ટે ગુજસેટની એક્ઝામમાં 120 માર્ક પ્રાપ્ત કરેલો છે અને નવસારી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. ગુજસેટની અંદર ટોટલ 78 વિદ્યાર્થીઓ એ 100થી વધુ માર્ક્સ મેળવેલા છે. એબી સ્કૂલના 25 વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે અને પીસીબી એટલે કે સાયન્સના વિષયોમાં 94 વિદ્યાર્થીઓનો એવન ગ્રેડ આવેલો છે. 99 પીઆરથી વધુ હોય એવા 44 વિદ્યાર્થીઓ છે એબી સ્કૂલમાંથી. એબી સ્કૂલના ટંડેલ ધ્રુવિશકુમાર શૈલેષભાઈ એના 500માંથી 483 માર્ક્સ લાવી અને એ નવસારી જિલ્લામાં અને સ્કૂલમાં ફર્સ્ટ આવેલ છે, એના 96.60% થાય છે. બીજા ક્રમે પટેલ જાનવી વિમલભાઈ જેના 500માંથી 478 માર્ક્સ છે અને 95.60% આવેલા છે. ત્રીજા ક્રમે 3 વિદ્યાર્થીઓ છે, પટેલ સેજલ અલ્પેશકુમાર, દેસાઈ ઉર્જા પ્રકાશકુમાર અને પટેલ રાજ ધર્મેશકુમાર, જેના 500માંથી 476 માર્ક્સ અને 95.20% થાય છે અને એ ત્રણેય વિદ્યાર્થીઓ સંયુક્ત રીતે ત્રીજા ક્રમે આવેલ છે. તો આ રીતે એબી સ્કૂલે દર વર્ષની જેમ પોતાના રિઝલ્ટની અંદર છે તે નવસારી જિલ્લામાં ડંકો વગાડેલો છે. હમણાં એબી સ્કૂલનું જે JEEનું રિઝલ્ટ આવેલું હતું એની અંદર પણ એમનો ખૂબ સારું રિઝલ્ટ છે. એમાં 130 વિદ્યાર્થીઓ ઓવરઓલ એવન ગ્રેડ પ્રાપ્ત 130 વિદ્યાર્થીઓ છે તે JEE મેઇનમાં JEE એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને 5 વિદ્યાર્થીઓના 99 પીઆર કરતાં વધુ પીઆર આવેલા છે JEE મેઇન્સની એક્ઝામમાં. એબી સ્કૂલની વિદ્યાર્થીની શું કહી રહી છે આવો જાણીએ. મારું નામ દેસાઈ ઉર્જા પ્રકાશકુમાર. હું મારા 12th સાયન્સમાં HSC બોર્ડમાં 95.20% આવ્યા છે. હું આજે ખૂબ જ ખુશ છું કારણ કે આટલા વર્ષથી મહેનત કરી, મારા મમ્મી ડેડીનો સપોર્ટ અને મારા ફેમિલીના મેમ્બર્સનો સપોર્ટ અને ટીચર્સ લોકોનો સપોર્ટ, એ લોકો કાયમ મારી સાથેને સાથે પર્સનલી ધ્યાન આપતા હતા અને હું બીટેક AI ટેકનોલોજી સાથે બીટેક કરવા માંગુ છું. ત્યારે આજરોજ ધોરણ 12 અને તેની સાથે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટ 2024 નું પરિણામ જાહેર થયું હતું અને નવસારીની અંદર એબી સ્કૂલે એક અલગ જ એક નવો જ ઇતિહાસ રચ્યો છે. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.